દિલ્હી પીપલ્સ સહકારી મંડળી અગાઉ પણ કરોડોના કૌભાંડોને ચર્ચામાં રહેલ હતી અને પહેલા 19 આરોપી સામે એફઆઈઆર નોંધાઈ હતી. ત્યારબાદ વધુ 9 આરોપી સામે એફઆઈઆર નોંધાતા આ ખબર ટ્યુન ઓફ ધ ટાઉન બની હતી અને કરોડોનું કૌભાંડ આચરનાર આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મોડાસા પીપલ્સ મંડળીના આરોપી ગણાતા ઇમ્તિયાઝ ગુલાબ 2003 થી મંડળીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની હેરફેર થઈ ચૂકી છે. તેમજ ઇમ્તિયાઝ ગુલાના મેનેજર પદ દરમિયાન આશરે 13 કરોડનું કૌભાંડ પીપલ્સ બેંકમાંથી બહાર આવ્યું છે. તેમજ આશરે 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. પીપલ્સ મંડળીમાં 13 કરોડના કૌભાંડ પાછળ ઇમ્તિયાઝ ગુલાની ભૂમિકા મોટી ગણાઈ રહી છે. તેમજ ઇમ્તિયાઝ ગુલા નગરપાલિકામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેની મોડાસા પીઆઈ પી કે પટેલ દ્વારા ધરપકડ કરાઈ હતી. આ કિસ્સામાં જો પોલીસ નિષ્ઠાથી કામ કરે તો આ ગરીબોના નાણાં પરત આવી શકે તેમ છે. ભરત કડિયા, મોડાસા.